આપ જ્યાં પણ છો, જે જગ્યા પર છો, જે પણ પદ ઉપર છો, આપ પ્રેમથી રહી શકો છો, પણ અમારી આ મીટિંગમાં આપ શ્રી ના પધારશો, નહીતર નવા ગામ પાર્ટ ટુ થતા વાર નહીં લાગે. આ પ્રોગ્રામની અંદર આપ શ્રી પધારશો તો આપની સાથે જે કાંઈ પણ વર્તન થશે એના જવાબદાર માત્ર ને માત્ર આપ હશો. પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજ અંગે અને જેના કારણે ઘણો વિરોધ થયો હતો અને ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંકની અસર છે એ આપણે જોવા મળી હતી. ત્યારે મતદાનનો સમય હોય કે ઘણી બધી મિટિંગ્સો થઈ હતી, ઘણા બધા અલગ અલગ જગ્યાએ છે એ સંમેલન થયા હતા અને હવે સંમેલનને અત્યારે આરામ આપવામાં આવ્યો છે એવું સંકલન સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. પણ ત્યારબાદ આજે એક સમાચાર આવે છે અને સમાચાર એવા છે કે આવતીકાલે જામનગર અને ત્યાં મહારાણા પ્રતાપજી છે એમની જ્યારે સેલિબ્રેશન થઈ રહ્યું છે એના માટે એક સમારોહ થઈ રહ્યો છે અને ત્યારે અત્યારે જ નવા નિયુક્ત કરણી સેનાના સંરક્ષક છે સૌરાષ્ટ્ર ઝોનના હેતલબા વાઘેલા, એમણે એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે મૂક્યો છે અને જેમાં એમણે ક્ષત્રિય સમાજના અમુક આગેવાનો છે એમને એવું કહ્યું છે કે તમે આ પ્રોગ્રામમાં છે આવશો નહીં. અને કેમ નહીં આવવાનું? કારણ કે જ્યારે અમારા ભાઈઓ કે બહેનો છે જામનગરમાં એમની સાથે જે અલગ અલગ ઘટનાઓ બની હતી ત્યારે એમણે સાથ નહોતો આપ્યો અને એટલા માટે થઈને એમણે શું વાત કરી છે ચલો જાણીએ આ વિડીયો. આવતીકાલે એટલે કે 26/5 રોજ જામનગરના રાજપૂત સેવા સમાજની અંદર 9 જણા મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિ છે જેના ઉજવણીના ભાગ રૂપે વ્યવસ્થા રૂપે મીટિંગ રાખવામાં આવી છે. આ સમાજની મીટિંગ છે જેની અંદર જામનગર અને દ્વારકા જિલ્લાના તમામ પદાધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આની અંદર ઘણા આમંત્રિત નથી કરવામાં આવ્યા એવા મહેમાનો પણ આવવા ઈચ્છે છે, તલપાપડ થઈ રહ્યા છે અને એવા લોકો છે કે જેણે અમારી ક્ષત્રિય અસ્મિતાની લડાઈમાં ક્યાંય પણ સાથ નથી આપ્યો, ભાગ નથી આપ્યો અને અમને એકલા છોડી દીધા છે. જ્યારે સંઘર્ષનો સમય હતો ત્યારે તેઓ અમારી સાથે ના હતા અને હવે જ્યારે સમય સારો થઈ રહ્યો છે ત્યારે અમારી સાથે જોડાવા માંગે છે. તો એવા ભાઈઓ બહેનોને હું વિનંતી કરીને કહેવા માંગુ છું કે આપનું માન સન્માન આપના હાથમાં છે, આ મીટિંગમાં આપ શ્રી ના પધારશો. આપ અત્યારે જેટલા તડપાપડ થઈ રહ્યા છો તેટલા ત્યારે ક્યાં હતા કે જ્યારે જામનગરમાં અમારી બહેનોને ઢસડવામાં આવી હતી, ભાઈ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું, સમાજને જ્યારે તમારી જરૂર હતી ત્યારે તમે સમાજમાં ન હતા, તો સમાજને હવે તમારી જરૂર નથી. આપ જ્યાં પણ છો, જે જગ્યા પર છો, જે પણ પદ ઉપર છો, આપ પ્રેમથી રહી શકો છો, પણ અમારી આ મીટિંગમાં આપ શ્રી ના પધારશો, નહીતર નવા ગામ પાર્ટ ટુ થતા વાર નહીં લાગે. આ પ્રોગ્રામની અંદર આપ શ્રી પધારશો તો આપની સાથે જે કાંઈ પણ વર્તન થશે એના જવાબદાર માત્ર ને માત્ર આપ હશો. તો એક વિનંતી છે કે જ્યારે અમારી આ અસ્મિતાની લડાઈની અંદર ક્ષત્રિય સમાજ તરીકે જોડાવાનું હતું ત્યારે આપ શ્રી નતા જોડાણા, તો હવે પછીના કોઈ પણ પ્રોગ્રામની અંદર ફ્રન્ટ સીટ પર બેસવા માટે આપ શ્રી લાયક રહેતા નથી, તો આપ શ્રી ના પધારશો એવી નમ્ર વિનંતી. જય માતાજી. જો તમે પણ ટેટુ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો, તમારી મૂંઝવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટુ સ્ટુડિયો વિચ ઇઝ ડ્રેગન ટેટુ સ્ટુડિયો, જ્યાં તમારી મનપસંદ ટેટુની સ્ટાઇલને અમારા એક્સપર્ટ્સ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યા બાત હૈ. અને હા, માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટુ આર્ટિસ્ટ બનવા માંગતા હોય, ટેટુઝ કેવી રીતે થાય છે શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન ટેટુ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ. ડ્રેગન ટેટુ સ્ટુડિયો ફોર કોન્ટેક્ટ 8460253049. વિઝિટ અસ નાઉ.